જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો બપોરની રસોઈની તૈયારી શરૂ કરીએ છીએ, તો સૌથી પહેલાં તો જો આપણે અહીંયા લોટ બાંધી અને ગોળા કરીને તૈયાર કરી લીધો છે. અને આપણે આજે બટેટાનું શાક ને રોટલી બનાવી છે, તો તેના માટે આપણે તો સરસ રીતે બટેટા ધોઈને સુધારી લીધા છે. અને નવા બટેટા છે, નવા બટેટાનું શાક બનાવવાનું છે. અને ત્યાં ટામેટા મરચાં સુધારી લીધા છે, મેથી પણ સાથે સુધારી લીધી છે, અને આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે આપણે. તો ચાલો હવે આપણે કરીશું ગેસ ચાલુ અને કરશું વઘાર. તેલ નાખી લીધું છે, હવે આપણે તેમાં નાખીશું રાઈ, જીરું ને મરી લઈ લીધા છે આપણે વાટકીમાં, અને તમાલપત્રનું પતું લઈ લીધું છે. તો આપણે નાખીશું તેલમાં નાખી છે. અને આપણે ઉપર થોડું પાણી નાખી દઈશું. અને બટેટા અહીંયા સંતળાય ત્યાં સુધી આપણે એ બાજુમાં રોટલી તૈયારી કરી લઈએ. તો તેના માટે આપણે મૂકી દઈશું. Okay.
આપણે પહેલી રોટલીવાળી લીધી છે અને બીજી આપણે ફટાફટ કરી લઈએ. અને અહીંયા તાવી લીધી છે તો નાખી દઈશું આપણે રોટલી અંદર. આ રીતના ફટાફટ એક એક કરીને રોટલી વાળતા જઈશું. બાજુમાં હોય એટલે બહુ વારે વારે હલાવવું ન પડે, થોડી થોડી વારે જોઈ લેવાનું. બાજુમાં આપણી રોટલી પણ સાથે બની જાય અને સાથે રોટલી બને સાથે બની જાય. અને એક ખાસ વાત કહી કે આપણે ધીમા તાપે રસોઈ કરીને તો શાક છે ને ચડી સરસ જાય છે અને ટેસ્ટ પણ તેનો વધી જાય છે ધીમા તાપે રસોઈ કરવાથી. તો મારે તો પહેલેથી જ આદત છે આવી રીતે કરવાની, ધીમા તાપે બધું સીજવાનું. ગેસ હોય એટલે બળવાની પણ પીક ન હોય, દાજી જવાની. તો જો ગાય માતા માટે આપણે રોટલી બની ગઈ છે ચડી ગયા છે. તો હવે આપણે આલુ લસણની પેસ્ટ, લીલા મરચા, સુધારેલ ટામેટા આપણે નાખી
દેશું અને થોડી વાર માટે આજે આપણે નાખી દઈશું. ટમેટાને આદુ લસણ પેસ્ટ બરાબર પાકી જાય છે.
સરસ મસ્ત શાક બનીને રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.